नमस्कार बाल मित्रों, CS एज्युकेशन चैनल में आप सबनु हार्दिक स्वागत छे। आजे आपणे आ वीडियो में धोरण 3 गणित स्व अध्ययन पोथी पाठ 3 विस्तार थी समझीशू। तमे पण व्यवस्थित समझी पछी स्वाध्याय पोथी में पूछजो। पाठ 3 आपो अने लो। प्रश्न 1, नीचे आपेला कोष्टकनो उपयोग करी प्रश्नना जवाब आपो। पहलो प्रश्न छे, 32 થી 20 ઓછા એટલે, તો અહીંયા આપણે 32માંથી 20 ઓછા કરવાના છે એટલે કોઠામાં આપણે 32માંથી નીચે બે સ્ટેપ ચાલીશું એટલે 12 જવાબ આવશે। બીજો પ્રશ્ન છે, 65 ઓછા 30, તો અહીંયા કોઠામાં 65 છે એમાંથી 30 ઓછા એટલે 3 સ્ટેપ નીચે ચાલીશું એટલે 35 જવાબ આવશે। ત્રીજું છે, 22 થી 12 વધારે, તો 22માં 12 ઉમેરવાના છે એટલે 22થી પહેલાં એક સ્ટેપ આગળ જઈશું અને બે સ્ટેપ એટલે કે પગલાં આપણે જમણી બાજુ ચાલીશું। 34 જવાબ। ચોથું છે, 48 વત્તા 14, તો અહીંયા કોઠામાં 48માં 14 ઉમેરવાના હોવાથી એક પગલું ઉપર ચડીશું અને પછી બે ડગલા જમણી બાજુ અને ડાબી બાજુ 61-62 એટલે એનો જવાબ 62 આવશે। આવી જ રીતે આગળ 5 20 થી 25 વધારે એટલે 70, 6 8માંથી 7 બાદ કરતાં 1 મળે, 7 86માંથી 25 બાદ કરતાં 61 મળે, 8 17માં 8 ઉમેરતા 25 થાય। પ્રશ્ન 2, ખાલી જગ્યાઓ પૂરો। પહેલું, 52 ઓછા ખાલી જગ્યા બરાબર 12 એટલે 40। બીજું, 25 બરાબર ખાલી જગ્યા વત્તા 15 એટલે 10। ત્રીજું, 100 બરાબર 56 વત્તા ખાલી જગ્યા તો 44। ચોથું, 53 વત્તા ખાલી જગ્યા બરાબર 70 તો 17 જવાબ આવશે। ત્રીજો પ્રશ્ન, નીચેના સરવાળામાં આપેલી સંખ્યાના ભાગ પાડીને સરવાળો પૂર્ણ કરો, તો 33 વત્તા 24 તો 33ના 2 ભાગ એટલે 30 વત્તા 3, 24ના 2 ભાગ 20 વત્તા 4। હવે 30 અને 20ને ભેગા કરીશું, એવી જ રીતે 3 અને 4, 30 ને 20 50, 3 ને 4 7, 50 વત્તા 7 એટલે 57 જવાબ। ચોથો પ્રશ્ન, રમકડાની એક કંપનીએ પ્રથમ દિવસે 350 રમકડા બનાવ્યા, બીજા દિવસે 270 રમકડા બનાવ્યા, બધા મળીને કંપનીએ કુલ કેટલા રમકડા બનાવ્યા?
तो रमकड़ानी कंपनी है जे रमकड़ा बनाव्या छे तो एनो सरवाळो करीशुं। तो प्रथम दिवसे 350 रमकड़ा अने बीजा दिवसे 270 रमकड़ा। तो 350 अने 270 नो सरवाळो करीशुं तो 620 कुल रमकड़ा बनाव्या। पांचमो प्रश्न, एक दुकानदार पासे थी पर्वए 420 पतंग खरीद्या अने बीजा दुकानदार पासे थी 147 पतंग खरीद्या, तो हवे पर्व पासे कुल केटला पतंग थया? तो अहीं पण सरवाळो करवानो आवशे के एक दुकानदार पासे थी 420 पतंग अने बीजा दुकानदार पासे थी 147 पतंग, तो 420 अने 147 तो कुल 567 जवाब। छठो प्रश्न, शाळाना विद्यार्थीओनी नीचे मुजबनी माहिती प्राप्त थई छे तेना आधारे खाली जग्या पूरो। अहीं विद्यार्थीओ कन्या अने कुमार आपेल छे, तेमना पसंदगीना रंग तो लाल रंग तो कन्या 267 अने कुमार 152 ने गमे छे। एवी ज रीते लीलो रंग तो कन्या 121 અને કુમાર 243 ને ગમે છે। હવે કન્યાને ગમતો લાલ અને લીલો રંગ તો 388, એવી જ રીતે કુમારને ગમતો લાલ અને લીલો તો 395, હવે બંનેને ગમતો લાલ રંગનો સરવાળો તો 419, લીલા રંગનો સરવાળો તો 364 અને કુલ 783। પહેલો પ્રશ્ન, શાળામાં કુમારની કુલ સંખ્યા કેટલી છે તો 395। બીજો, શાળામાં કેટલા બાળકોને લાલ રંગ પસંદ છે તો 419। ત્રીજો, શાળામાં બધા મળીને કુલ કેટલા તો 783। સાતમો પ્રશ્ન, 48 અને 8નો સરવાળો કેટલો થાય? તો અહીંયા બંનેનો સરવાળો કરીશું આપણે એટલે 56 આવશે। આઠમો, શાળામાં 137 કુમાર અને 126 કન્યા છે તો શાળામાં અભ્યાસ કરતા તમામ બાળકોની સંખ્યા કેટલી થાય? તો બંનેનો સરવાળો કરતા 263। આગળ, 45માંથી 13 બાદ કરતા તો 32 જવાબ આવશે। અહીં વર્ગ અને એની સંખ્યા આપેલ છે, પહેલું ધોરણ તો 30 વિદ્યાર્થી, બીજું ધોરણ 35 વિદ્યાર્થી, ત્રીજું ધોરણ 40 વિદ્યાર્થી, ચોથું ધોરણ 43, પાંચમું ધોરણ 27। પ્રશ્ન 10 કે ઉપર આપેલી માહિતી પરથી 3 અને 4ના વિદ્યાર્થીઓની કુલ સંખ્યા કેટલી થાય? તો ધોરણ 3ની 40 છે અને ચોથાની 43 છે, બંનેનો સરવાળો કરતા 83 જવાબ આવશે, તો એના ઉપર ખરું કરીશું। 11મો, 80માંથી કઈ સંખ્યા બાદ કરતા 63 મળે? તો 80માંથી 63ની બાદબાકી કરતા 17 જવાબ આવશે। 12મો પ્રશ્ન, ટ્રેનના એક ડબ્બામાં 122 લોકો બેઠા છે, બીજા ડબ્બામાં તેના કરતાં 10 લોકો વધુ બેઠા છે,
बन्ने डब्बा में थईन कुल केटला लोको बैठा छे, तो अहीं पहला डब्बा करता बीजा डब्बा में 10 वधारे छे, एटले पहला डब्बा में 122 अने बीजा डब्बा में 132, कुल 254 सरवाळो करता जवाब आवशे। 13मो प्रश्न, 123 अने तेने उलटावीने बनती संख्यानो सरवाळो केटलो थाय, तो 123 ने उलटावता 321 एटले 321 थाय। हवे 123 321 सरवाळो तो 444। 14मो प्रश्न, 245 में 3 अंकनी नानामां नानी संख्या उमेरता कई संख्या मळे, तो 3 अंकनी नानामां नानी संख्या 100 छे, तो 245 अने 100 सरवाळो 345 थशे। 15मो प्रश्न, वर्तुळमां 2, 4, 6, 8, 10 अने 12 ने एवी रीते गोठवो के जेथी दरेक बाजुनो सरवाळो 24 थाय, तो अहींया मैं गोठवेल छे, तो बधी बाजुथी सरवाळो करता 24 थाय छे। 8, 6, 4, 10, 2 अने 12, तो जोईए 8, 6, 10 नो सरवाळो तो 24, एवी ज रीते 12, 4, 8 नो सरवाळो 24 अने 12, 2 अने 10 नो सरवाळो पण 24 थशे। 16मो प्रश्न, अहीं कोठामां धोरण 1-5 कुमार અને કન્યા, તો કન્યા 36 છે અને કુમાર આપેલ નથી, નીચે લખેલ છે કે ધોરણ 1-5માં કન્યાની સંખ્યા કુમાર કરતાં 15 ઓછી છે, એટલે કુમાર 15 વધુ થશે, એટલે 36 વત્તા 15 એટલે 51 કુમાર થાય, તો 51 કુમાર અને 36 કન્યા એટલે કુલ કેટલા વિદ્યાર્થી, તો કે કુલ 87 વિદ્યાર્થી થશે, તો અહીં બીજો પ્રશ્ન છે એમાં 87 લખીશું। 1મો પ્રશ્ન, 78-12 ઓછા, એટલે અહીંયા 78માંથી આપણે 12 બાદ કરતા 66 જવાબ આવશે। બીજું, 5-42 વધારે, તો 5માં 42 ઉમેરશું એટલે 47 જવાબ આવશે। ત્રીજું, ઉદાહરણ આપેલ છે એ મુજબ આપણે 37 વત્તા 41ની સંખ્યા લખવાની છે, તો જોઈએ આપણે 37 વત્તા 41, તો 37 એટલે 30 વત્તા 7 અને 41 એટલે 40 વત્તા 1, એટલે 30 વત્તા 40 વત્તા 7 વત્તા 1। 48 એટલે 10 4 વખત અને 1 8 વખત, એ જ રીતે 34 માટે નીચેનામાંથી કયું સાચું, તો 3 10 આવશે અને 1 4 વખત આવશે। આગળનો પ્રશ્ન, 37 વત્તા 23, તો સરવાળો કરશું તો 60 જવાબ આવશે। આગળ 6ઠો પ્રશ્ન, 1 બસમાં
65 લોકો બેઠા છે અને બીજી બસમાં 73 લોકો બેઠા છે તો બંને બસમાં કુલ મળીને કેટલા લોકો બેઠા છે તો અહીંયા આપણે સરવાળો કરવાનો છે એક બસમાં 65 લોકો બીજી બસમાં 73 સરવાળો કરતા 138 સાતમો પ્રશ્ન રમેશભાઈએ ઘરના વાડાની તૂટેલી દિવાલ માટે પહેલી વખત 160 ઈંટો અને બીજી વખત 150 ઈંટો મગાવી તો દિવાલ બનાવવા કુલ કેટલી ઈંટો વપરાય હશે તો અહીંયા સરવાળો પહેલી વખત 160 ઈંટો અને બીજી વખત 150 નો સરવાળો કરતાં 310 ઈંટો જવાબ આવશે આઠમો પ્રશ્ન આ ટ્રેનના ડબ્બામાં જે સંખ્યા આપી છે એ બધાનો સરવાળો કરીશું એટલે 169 જવાબ આવશે નવમો પ્રશ્ન નીચે આપેલા કાર્ડ્સને અને ઉદાહરણ મુજબ અલગ અલગ અન્ય રીતે ગોઠવો તો અહીંયા 130, 100, 30 + - ને = ના કાર્ડ આપેલ છે અને એક ઉદાહરણ સમજાવેલ છે તો એવી રીતે આપણે બીજું તો 30 + 100 = 130 ત્રીજું 130 - 30 = 100 ચોથું 130 - 100 = 30 આવી રીતે કાર્ડ ગોઠવી શકાય દસમો પ્રશ્ન નીચે આપેલી માહિતીનો અભ્યાસ કરી પ્રશ્નના જવાબ આપો અહીંયા કોઠામાં રામજીભાઈની વાડી અને રમજાનભાઈની વાડી આંબાના વૃક્ષ અને જામફળના વૃક્ષની સંખ્યા આપેલ છે પ્રશ્ન રામજીભાઈની વાડીમાં કુલ કેટલા વૃક્ષ છે તો આંબાના વૃક્ષ અને જામફળના વૃક્ષનો સરવાળો કરતાં 287 જવાબ આવે એવી રીતે રામજીભાઈ અને રમજાનભાઈની વાડીમાં કુલ કેટલા જામફળના વૃક્ષ તો જામફળના વૃક્ષ 157 - 308નો સરવાળો કરતાં 465 આવે ત્રીજો પ્રશ્ન રમજાનભાઈની વાડીમાં ફળના વૃક્ષ રામજીભાઈની વાડી કરતાં વધારે કે ઓછા તો વધારે જવાબ આવશે આભાર બાળમિત્રો આ વિડિયો બરાબર સમજી વિચારી અને પછી જ સ્વઅધ્યયન પોથીમાં લખશો